આપણે જાણીએ છીએ કે ઘન અવસ્થામાં રહેલો ફોસ્ફરસ વાયુ સ્વરૂપે રહેલા ક્લોરીન સાથે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કરશે અને પ્રવાહી અવસ્થામાં ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ઉત્પન્ન કરશે. આપણને આપવામાં આવ્યું છે કે ઘન અવસ્થામાં ફોસ્ફરસ 1.45 ગ્રામ છે અને આપણને પૂછવામાં આવ્યું છે આપણી પાસે રહેલા બધા જ ફોસ્ફરસનો ઉપયોગ થઈ જાય તે માટે આપણને કેટલા ગ્રામ ક્લોરીનની જરૂર છે, તેમજ એ પણ પૂછવામાં આવ્યું છે કે તેના કારણે કેટલા ગ્રામ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ઉત્પન્ન થાય. તમે કોઈ પણ તત્વયોગ મિતિનો પ્રશ્નને ઉકેલો તે પહેલા તત્વયોગ મિતિ એ એક શબ્દ છે જેમાં તમારે પ્રક્રિયકની કેટલા ગ્રામ જરૂર છે તે શોધવાનું હોય છે, અથવા કેટલા ગ્રામ નિપજ ઉત્પન્ન થાય છે તે શોધવાનું હોય છે. તમે આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન ઉકેલો તે પહેલા તમારે એ ખાતરી કરવાની જરૂર છે કે તમારી પાસે આ જે સમીકરણ છે અથવા જે પ્રક્રિયા છે તે સંતુલનમાં હોય. તો આપણે સૌ પ્રથમ તેની ખાતરી કરીએ. અહીં ડાબી બાજુ ફોસ્ફરસનો જે અણુ રહેલો છે તેની પાસે 4 ફોસ્ફરસના પરમાણુઓ છે. આમ આ આખી પ્રક્રિયાની ડાબી બાજુએ 4 ફોસ્ફરસના પરમાણુઓ છે, તેથી નિપજમાં આપણી પાસે ફોસ્ફરસના 4 પરમાણુઓ હોવા જોઈએ. પરંતુ અહીં જે રીતે લખ્યું છે તેની પાસે ફક્ત એક જ પરમાણુ છે, માટે હું અહીં નિપજની આગળ 4 લખીશ. આમ હવે સમીકરણની બંને બાજુએ ફોસ્ફરસના પરમાણુઓ સમાન છે. હવે આપણે ક્લોરીનને સંતુલિત કરીએ. જો આપણે ડાબી બાજુ જોઈએ તો આપણી પાસે ક્લોરીનના 2 પરમાણુઓ છે. ક્લોરીનના એક અણુમાં તેના 2 પરમાણુઓ છે. અને જો સમીકરણની જમણી બાજુએ જોઈએ તો આપણી પાસે દરેક ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડમાં ક્લોરીનના 3 પરમાણુઓ છે અને આપણી પાસે એવા 4 ફોસ્ફરસ ક્લોરાઇડ છે, માટે ક્લોરીનના કુલ પરમાણુઓ 4 × 3 = 12 થશે. જમણી બાજુ આપણી પાસે 12 છે અને ડાબી બાજુ ફક્ત 2 છે, તેથી આપણે અહીં તેને 6 વડે ગુણીએ. 6 × 2 = 12 થાય અને 4 × 3 પણ 12 થાય. આમ હવે આપણું સમીકરણ સંતુલનમાં છે. બંને બાજુએ 4 ફોસ્ફરસ છે અને 12 ક્લોરીન છે. એકવાર સમીકરણને સંતુલિત કરી લીધા પછી આપણે હવે એ જાણવાની જરૂર છે કે આપણે ફોસ્ફરસના કેટલા મોલ સાથે કામ કરી રહ્યા છીએ. કારણ કે એકવાર જો આપણે મોલ જાણી લઈએ તો આપણે તત્વયોગ મિતીય ગુણોત્તરનો ઉપયોગ કરી શકીએ. આપણે એવું કહી શકીએ કે આના દરેક મોલ માટે આપણને આના 6 મોલની જરૂર છે, અને એવું પણ કહી શકીએ કે આના 1 મોલ માટે આપણે આના 4 મોલ ઉત્પન્ન કરી શકીએ. તેથી મારે આ બધું જ મોલના સંદર્ભમાં જોઈએ. તેથી હવે આપણી પાસે ફોસ્ફરસના કેટલા મોલ છે તે શોધીએ, અને તેના માટે આપણે આવર્ત કોષ્ટક જોઈએ. અહીં આ આવર્ત કોષ્ટક લિવાન હાન સેડ્રિકે બનાવ્યું છે. તેમાં આપણે ફોસ્ફરસને જોઈએ. ફોસ્ફરસ અહીં છે, તેનું પરમાણવીય વજન 30.974 છે. આપણે તેની નજીકની સંખ્યામાં ફેરવીએ, આપણે તેને 31 લઈએ. તેને હું અહીં નીચે લખીશ. ફોસ્ફરસ, તેનું પરમાણવીય વજન, ફોસ્ફરસનું એટોમિક વેઇટ 31 છે. તેનો અર્થ એ થાય કે ફોસ્ફરસના 1 મોલનું વજન 31 ગ્રામ છે. યાદ રાખો કે 1 મોલ બરાબર 6.023 × 10³³ જેટલા પરમાણુઓ. જો તમારી પાસે ફોસ્ફરસના એટલા પરમાણુઓ હોય તો તેનું પરમાણવીય વજન 31 ગ્રામ થાય. તેથી જો તમે હવે P4 ના વજન વિશે વિચારો, અથવા ફોસ્ફરસનો એક અણુ જેમાં ફોસ્ફરસના 4 પરમાણુઓ છે તેના આણ્વીય વજન વિશે વિચારો, તો તે 4 × આ થાય. માટે P4નું આણ્વીય વજન એટલે કે મોલેક્યુલર વેઇટ 4 × 31 શું થાય? તેના બરાબર 124 થાય. તેથી આના પરથી આપણે કહી શકીએ કે 1 મોલ P4 અણુનું વજન 124 ગ્રામ છે. હવે આ માહિતીનો ઉપયોગ આપણે આની સાથે કરીને આપણી પાસે ફોસ્ફરસના કેટલા મોલ છે તે શોધી શકાય. આપણી પાસે ઘન આણ્વીય ફોસ્ફરસ છે, આપણી પાસે 1.45 ગ્રામ
ફોસ્ફરસનો અણુ છે જેમાં ચાર ફોસ્ફરસના પરમાણુઓ છે. હવે આપણે અહીં પરિણાત્મક વિશ્લેષણનો ઉપયોગ કરી શકીએ અને એ ખાતરી કરીએ કે બાકીનું બધું જ ઉડી જાય. એક મોલ ફોસ્ફરસના અણુનું વજન 124 ગ્રામ હોય છે. આપણે અહીં P4 લખી શકીએ જેથી ધ્યાન રહે કે આપણે કોની સાથે કામ કરી રહ્યા છીએ. હવે અહીંથી આટલા ગ્રામ ફોસ્ફરસ કેન્સલ થઈ જશે અને આપણી પાસે 1.45 ગુણ્યા 1/124 આણ્વીય ફોસ્ફરસના મોલ બાકી રહે. હવે આ શોધવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 1.45 ભાગ્યા 124 ભાગાકાર એ 1/124 ને ગુણવાને જ સમાન થશે અને તેના બરાબર આપણને 0.0116 મળે. આપણે તેને નજીકની સંખ્યામાં ફેરવીએ તો 0.0117 મોલ. આના બરાબર 0.0117 મોલ આપણને P4 ના આટલા મોલ મળે જેનાથી આપણે શરૂઆત કરીએ છીએ, જેના બરાબર 1.45 ગ્રામ થાય અને તે યોગ્ય છે. જો આપણી પાસે આણ્વીય ફોસ્ફરસના બધા જ મોલ હોય તો તેનું વજન 124 ગ્રામ થાય, પરંતુ આપણી પાસે અહીં ફક્ત 1.45 ગ્રામ જ છે જે આના 1/7 કરતા થોડું વધારે થશે અને અહીં પણ 1/7 કરતા થોડું વધારે છે. આપણી પાસે ફોસ્ફરસ અણુના 0.0117 મોલ છે અને હવે આપણે એ વિચારવાની જરૂર છે કે આ ફોસ્ફરસના દરેક મોલ માટે આપણને કેટલા મોલ ક્લોરીનની જરૂર છે. હું તેને આ પ્રમાણે લખીશ, ગુણ્યા ક્લોરીન વાયુના દરેક 6 મોલ માટે આપણને 1 મોલ ફોસ્ફરસ અણુની જરૂર છે. દરેક ફોસ્ફરસ અણુના દરેક 1 મોલ માટે ક્લોરીન વાયુના 6 મોલ માટે ફોસ્ફરસ અણુના 1 મોલની જરૂર છે એવું લખવાને બદલે મેં તેને આ પ્રમાણે લખ્યું, કારણ કે અહીંથી આ એકમ કેન્સલ થઈ શકે અને તમને સાહજિક રીતે પણ સમજ પડી જવી જોઈએ. જો મારી પાસે આનું 1 હોય તો મને આના 6ની જરૂર પડે. જો મારી પાસે આ 0.0117 મોલ હોય તો ક્લોરીન વાયુના 6 ગુણ્યા 0.0117ની જરૂર પડે. અહીંથી આ બંને કેન્સલ થઈ જશે અને આપણી પાસે ફક્ત આના ગુણ્યા 6 બાકી રહે. આપણે તેની ગણતરી કેલ્ક્યુલેટરમાં કરીએ. 0.0117 જે અહીં છે ગુણ્યા 6 જેના બરાબર આપણને 0.07 મોલ મળે. આના બરાબર 0.07 મોલ ક્લોરીન વાયુ. આપણને ક્લોરીન વાયુના આટલા મોલની જરૂર છે. હું અહીં અંશ અને છેદમાં જરૂરી શબ્દ લખી શકું, કારણ કે આપણને આટલા મોલની જરૂર છે. આપણે કહી શકીએ કે ક્લોરીન વાયુના દરેક 6 મોલ માટે આપણને ઘન અવસ્થામાં રહેલા ફોસ્ફરસના 1 મોલની જરૂર છે, અથવા આપણે એમ પણ કહી શકીએ કે ઘન અવસ્થામાં રહેલા ફોસ્ફરસના 1 મોલ માટે આપણને 6 મોલ ક્લોરીન વાયુની જરૂર છે. આપણને તે મૂળભૂત સમીકરણ પરથી મળે છે, તેથી હું અહીં પણ જરૂરી લખીશ, આપણને ક્લોરીનના આટલા મોલની જરૂર છે. આમ આપણે શોધી નાખ્યું કે આપણને ક્લોરીન વાયુના કેટલા મોલની જરૂર છે, પરંતુ આપણને અહીં પ્રશ્નમાં પૂછ્યું છે કે આપણને કેટલા ગ્રામ ક્લોરીનની જરૂર છે. તેથી અહીં પ્રતિ મોલ આપણી પાસે કેટલા ગ્રામ છે તે આપણે શોધવું પડશે. તેના માટે આપણે ફરીથી આવર્ત કોષ્ટકને જોઈશું. જો તમે આવર્ત કોષ્ટકમાં જુઓ તો ક્લોરીન અહીં છે. ક્લોરીનનું પરમાણ્વીય વજન 35.453 છે. હું તેને અહીં નીચે લખીશ. ક્લોરીનની વાત કરીએ તો તેનું પરમાણ્વીય વજન એટલે કે એટોમિક વેઇટ 35.453 છે. પૃથ્વી પર ક્લોરીનના જેટલા પણ સમસ્થાનિકો મળી આવે છે તે બધાના જ વજનનું સરેરાશ. માટે જો આપણે હવે ક્લોરીન વાયુની વાત કરીએ
જેમાં ક્લોરીનના બે પરમાણુઓ છે તો તે આનું બમણું થશે. તેના માટે આપણે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 35.453 ગુણ્યા 2, જેના બરાબર 70.906 થાય. આમ જો આપણે ક્લોરીન વાયુની વાત કરીએ તો તેનું આણ્વીય વજન, મોલેક્યુલર વેઇટ 70.906 છે. હવે આપણને કેટલા મોલ ક્લોરીન વાયુની જરૂર છે તે લખીએ. આપણને 0.07 મોલ ક્લોરીન વાયુની જરૂર છે. આપણે આનો ગુણાકાર આની સાથે કરીએ. યાદ રાખો કે આપણને મોલ છેદમાં જોઈએ છે, ગુણ્યા અહીં છેદમાં 1 મોલ ક્લોરીન વાયુ લખીશું. આ પ્રમાણે હવે જો આપણી પાસે ક્લોરીન વાયુના 1 મોલ હોય તો તેનું વજન શું થાય? અહીં આણ્વીય વજન 70.906 છે, માટે 1 મોલ ક્લોરીન વાયુનું વજન 70.906 ગ્રામ થશે. દરેક મોલનું વજન 70.906 ગ્રામ છે અને આપણી પાસે 0.07 મોલ છે, માટે અહીંથી આ એકમ કેન્સલ થઈ જશે અને આપણને જરૂરી એવા ક્લોરીન ગ્રામમાં 0.07 ગુણ્યા 70.906 થાય. આપણે ફરીથી તેની ગણતરી કેલ્ક્યુલેટરમાં કરીશું. આપણી પાસે 70.906 પહેલેથી છે, ગુણ્યા 0.07 કરીએ તો આપણને 4.96 મળે. આપણને આટલા ગ્રામ ક્લોરીનની જરૂર છે. આના બરાબર 4.96 ગ્રામ ક્લોરીન. આપણે અહીં પણ ક્લોરીન લખી શકીએ. આપણને આટલા ગ્રામ ક્લોરીનની જરૂર છે. આમ આપણે આપણા પ્રશ્નના પ્રથમ ભાગનો જવાબ આપ્યો, જે અહીં છે. જો આપણી પાસે એક પ્રક્રિયક તરીકે 1.45 ગ્રામ ફોસ્ફરસ હોય તો આપણને 4.96 ગ્રામ ક્લોરીન જરૂરી છે. હવે બીજો પ્રશ્ન એ છે કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ કેટલું ઉત્પન્ન થાય છે. તેને શોધવાની બે રીત છે, એક સરળ રીત અને બીજી અઘરી રીત. સરળ રીતની વાત કરીએ તો દળનું સંરક્ષણ થાય છે. જો તમારી પાસે આ બંનેનું દળ હોય તો અહીં તે બંનેનું કુલ દળ બરાબર આ બાજુનું કુલ દળ થવું જોઈએ. આ સરળ રીત છે. અને જો તમારે અઘરી રીત કરવી હોય તો આપણે ક્લોરીન સાથે જે પ્રક્રિયા કરી ગયા તે જ સમાન રીતનો ઉપયોગ તમે કરી શકો. તમે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ માટે તે કરી શકો. તમે કહી શકો કે આના 1 મોલ માટે મને આના 4 મોલ જોઈએ છે. ત્યારબાદ દરેક મોલનું દળ શોધીને ગુણાકારને એ બધું કરી શકો. પરંતુ અહીં આપણે સરળ રીતનો ઉપયોગ કરીશું. આપણે જાણીએ છીએ કે આપણી પાસે આ પ્રક્રિયકના 1.45 ગ્રામ છે અને આ પ્રક્રિયકના 4.96 ગ્રામ છે. આપણી પાસે અહીં એક જ નિપજ છે, માટે આ નિપજનું દળ આ બંને પ્રક્રિયકના દળના સરવાળા જેટલું થવું જોઈએ, કારણ કે અહીં પ્રક્રિયા સંપૂર્ણ રીતે થઈ રહી છે. તે શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 4.96 + 1.45 કરીએ તો આપણને 6.41 મળે, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડના 6.41 ગ્રામ. 6.41 ગ્રામ જેટલું ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ ઉત્પન્ન થશે અને આપણે પૂરું કર્યું.